नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस ना चालू वर्ष में जो विद्यार्थी अभ्यास करे छे, तेना माटे खास एक बोर्डे परिपत्र रजू करेलो छे। आ परिपत्र आपणे समझवाना छे। तो चालू शैक्षणिक वर्ष एटले के 2021-22 में धोरण दस नी अंदर जे विद्यार्थी अभ्यास करे छे, तेना माटे बोर्ड द्वारा ज अगत्यनो परिपत्र रजू थयेल छे। अहींया तमारी सामे परिपत्र छे, तमे एनी तारीख जोई शको छो। अहींया तारीख आपी छे 14/7/2021। हवे अहींया परिपत्र शुं छे ए जोईए। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्डनी मान्यता धरावती शाळामां धोरण दसमां गणित विषयमां बे प्रकारना प्रश्नपत्रोनो विकल्प आपवा बाबत। तो मित्रों, आ वर्षे तमारे बोर्डनी परीक्षामां गणितनी अंदर बे प्रकारना प्रश्नपत्रोनो विकल्प छे आपवामां आवशे। आवो परिपत्र आजे तारीख 14/7/2021 रोज रजू करवामां आवेलो छे। तो हवे आ परिपत्र शुं कहेवा मांगे छे ते आपणे जोईए। बीजू मित्रों, तमने जणाई दऊं के मारी यूट्यूब चेनल पर धोरण दसना तमाम चेप्टरना प्रकरण छे, एना आपणे चेप्टर के प्रकरणना वीडियो छे बनावेला छे। तो आ वीडियो तमारे जोवा माटे मारी यूट्यूब चेनल प्लेलिस्टमां जाजो, ત્યાં તમને પ્રકરણનું નામ આપેલ છે, એ પ્રકરણ ઉપર ક્લિક કરશો એટલે તમને એ ચેપ્ટરના તમામ વિડીયો મળી જશે। તો હવે જોઈએ આપણે બોર્ડનો પરિપત્ર। તો પરિપત્રની તારીખ તમે જોઈ લીધી છે। શું કહેવા માંગે છે કે ધોરણ દસમાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બાબત। હવે મિત્રો, અહીંથી આપણે પરિપત્ર સમજીએ। તો જુઓ, અહીંયા આ રીતનો પરિપત્ર છે, અહીંથી શરૂઆત કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ દસમાં વિદ્યાર્થીઓએ કુલ 7 વિષયનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં 3 ભાષાઓ, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત હોય છે। 7 વિષય તરીકે વૈકલ્પિક વિષયો હોય છે। 7મા વિષય તરીકે એટલે કે આપણો 7મો જે વિષય છે એ વિષય છે વૈકલ્પિક વિષય તરીકે હોય છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 10માં ગણિત વિષયમાં અનુતીર્ણ થવાને કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી। એટલે કે મિત્રો, કહેવા એવું માંગે છે ધોરણ 10 વિષયમાં તમે નપાસ થાવ તો તમે આગળ અભ્યાસ કરી શકતા નથી। આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી જોઈએ। આગળ જોઈએ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં બે વિકલ્પ આપવાની બાબત દર્શાવેલ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બોર્ડ દ્વારા વચાણે લીધેલ ક્રમાંક 1ની સામેના તારીખ 9/10/2019ના પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે બાબતો સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી। તો મિત્રો, જુઓ અહીંયા આ રીતનું તમારે ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રનો વિકલ્પ આપવા બોર્ડ દ્વારા સૂચન કરેલ છે। આગળ જોઈએ, ઉક્ત વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું નીચેની શરતોને આધીન ઠરાવ માં આવે છે। તો અહીંયા તમે જુઓ, આ બે પ્રકારના ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત, હજી આગળ આપણે સમજીએ ત્યારે તમને ખ્યાલ આવશે। હવે અહીંયા જે મુદ્દા આપ્યા છે સમજો, ધોરણ 10નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહેશે। જો મિત્રો, ખાસ આપણું પાઠ્યપુસ્તક છે, કંઈ ફેરફાર થવાનો નથી। પાઠ્યપુસ્તક છે જે અત્યારે ચાલુ છે એ જ પાઠ્યપુસ્તક રહેવાનું છે। પાઠ્યપુસ્તકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમારે આવવાનો નથી। અત્યારે તમે જે ધોરણ 10માં અભ્યાસ કરો છો, જે ગણિતનું પાઠ્યપુસ્તક છે તેનું તે જ પાઠ્યપુસ્તક રહેવાનું છે। જોઈએ આપણે આગળ, ધોરણ 10નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું જ રહે છે। શાળા કક્ષાએ કે
વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. એટલે કે તમને જે શિક્ષક ભણાવે છે એ જનરલ જ ભણાવવાના છે, કોઈ અલગ બેઝિક મેથ્સ ને સ્ટાન્ડર્ડ મેથ્સ એવું વિભાજન કરશે નહીં. ગણિત તમારે બધાને સરખું ભણવાનું છે. આગળ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ પ્રકારના પ્રશ્નપત્રો આવશે. જો બોર્ડની પરીક્ષામાં છે તમારે આ બે પ્રકારના પેપર આવશે, મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ પ્રકારના પ્રશ્નપત્રો આપવામાં આવશે. વિદ્યાર્થીએ જે તે વિકલ્પની પસંદગી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કરવાની છે. તો તમે જ્યારે બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવાના છો ત્યારે તમને વિકલ્પ પૂછશે તમારે કયું મેથ્સ રાખવું, મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ કે મેથેમેટિક્સ બેઝિક. આગળ જોઈએ ત્રીજું, આ પ્રકારનો વિકલ્પ માત્ર ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે. જે વિકલ્પ આખરી રહેશે એટલે કે તમે જ્યારે બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરો ત્યારે ફોર્મ ભરતી વખતે તમારે વિકલ્પ દેવાનો છે. ધોરણ 9માં ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવાનો છે નહીં, એટલે 9માં ધોરણમાં તમારે કોઈ પણ પ્રકારનો વિકલ્પ છે નહીં. આગળ જોઈએ ચોથો મુદ્દો, ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. બેનું પ્રશ્નપત્રનું માળખું છે અલગ અલગ છે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે. એટલે પ્રશ્નપત્રનું માળખું છે એમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નપત્રના પ્રકાર પ્રમાણે ગુણભાર, હેતુ પ્રમાણે ગુણભાર એ અલગ અલગ રાખશે. કારણ કે બે પેપર છે એટલે બેના અલગ અલગ ગુણભાર હશે. આગળ પાંચમો મુદ્દો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે, સાંભળજો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. તમારે વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહમાં જવું હોય તો ગણિત સ્ટાન્ડર્ડનો વિકલ્પ રાખવો પડશે. છઠ્ઠું, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં. તો તમારે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં જવું હોય તો ગણિત સ્ટાન્ડર્ડ રાખવું પડશે, અને જો સાયન્સમાં નથી જવું તો ગણિત બેઝિક રાખવું પડશે. આગળ જોઈએ, ધોરણ 10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા હોય, માનો કે તમે બેઝિક રાખ્યું ને હવે તમને એમ કહ્યું કે મારે 11 સાયન્સમાં એડમિશન લેવું છે તો શું કરવાનું, તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં મેળવી શકશો. એટલે કે તમારે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા જુલાઈ મહિનામાં આપી દેવાની અને પાસ કરીને તમે સાયન્સ રાખી શકો. આઠમો મુદ્દો, ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના નિયમોને આધીન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી ફરીથી વાંચી આઠમો મુદ્દો, ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના નિયમોને આધીન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. નવમો મુદ્દો, શાળા કક્ષાએ આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ અંગે પૂરેપૂરી સમજ આપવાની રહેશે, તેમજ વિદ્યાર્થી જે વિકલ્પ પસંદ કરે તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સહમતિ લેવાની રહેશે. એટલે કે ફોર્મ ભરતી વખતે તમારી લેખિત સહમતિ લેવાની રહેશે. તો મિત્રો, આ માધ્યમિક શિક્ષણ બોર્ડનો જે પરિપત્ર છે એ મેં તમને વાંચી સંભળાવ્યો. તો અહીંયા તમને જે આપણા શિક્ષણ અધિકારી છે એમની સાઇન પણ આપેલી છે, અને આ જે પરિપત્ર છે એ કોને કોને નકલ રવાના થયેલ છે તેના પણ તમને અહીંયા નામ આપેલા છે. તો આ પરિપત્ર પરથી તમને સમજ પડીએ છે, તોય છતાં સમજ ન પડી તો હું કેટલાક મેં મુદ્દા તારવેલા છે એ મુદ્દાની હું તમને સમજ આપું છું. તો મિત્રો, આપણે અહીંયા કેટલાક મુદ્દા તારવેલા છે. ધોરણ 10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્ન પેપર બાબતના મુખ્ય બિંદુઓ, બરાબર છે, આપણે મુખ્ય બિંદુઓ સમજીએ. આ અમલ આ વર્ષ એટલે કે 2021-22થી થશે, એટલે કે માર્ચ 2022માં ગણિતના બે પ્રકારના પ્રશ્ન પેપર આવશે.
બીજો મુદ્દો આપણે જે પરિપત્ર સમજાયા પરથી શું તાર્યો છે, ધોરણ 10 નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે, પાઠ્યપુસ્તકમાં કોઈ ફેરફાર નહીં આવે. ત્રીજો મુદ્દો એ જ છે, શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તમે જે શિક્ષક છે ગણિતનું પાઠ્યપુસ્તક ભણાવે તે તમારે સંપૂર્ણ ભણવાનું થશે. વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને અથવા બેઝિક ગણિત એમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે બોર્ડના ફોર્મ ભરતી વખતે જ. હવે તમે જે વિષયનું ફોર્મ ભર્યું છે સ્ટાન્ડર્ડ ગણિત, તો તમારે તેનું પેપર આવશે બેઝિક ગણિત પર અને બેઝિક ગણિતનું પેપર આવશે. બંને પ્રશ્નપત્ર પરિરૂપ અલગ અલગ રહેશે, એટલે કે બેના પેપર છે એ અલગ અલગ આવશે બોર્ડની પરીક્ષામાં, જેમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નના પ્રકાર મુજબ ગુણભાર તેમજ હેતુઓ મુજબ ગુણભાર અલગ અલગ રહેશે. એટલે કે જે ટૂંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થઈને જાણ કરવામાં આવશે, એટલે પ્રશ્નપત્ર છે એનું માળખું તમને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછીનો મુદ્દો, ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. પછી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ મેં તમને પરિપત્રમાં સમજાવ્યું હતું. ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતો હોય તો જુલાઈની પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરીને જઈ શકશે. ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશે. તમે માનો કે સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું અને નપાસ થયા તો તમે બેઝિક ગણિતની પણ પરીક્ષા આપી શકો છો. શાળા કક્ષાએ બંને ગણિતની વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી સમજ આપી વિદ્યાર્થી જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે. તો મિત્રો, આ રીતનું આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જે પરિપત્ર રજૂ કર્યો, એટલે 14/7/2021 રોજ જે પરિપત્ર રજૂ કર્યો એ મેં તમને સંપૂર્ણ સમજાવેલો છે. આ ઉપરાંત તમને પ્રશ્નપત્રનું માળખું પણ અલગથી આવશે. જ્યારે પણ માળખું આવશે ત્યારે હું માળખું છે આખે આખું યુટ્યુબ ઉપર સમજાવીશ. ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ પ્રકારની માહિતી કંઈ પણ બોર્ડની નવી આવશે તે મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતો રહીશ.